સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિને એક મહિનાનો સમય પસાર થઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતો પાક નુકસાનની સહાયથી હજુ પણ વંચિત છે. સર્વેનું નાટક સહાયનું કોઈ પેકેજ જાહેર ન કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓ સર્વે મુદ્દે ખેડૂતોના સવાલના જવાબ આપતા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો ખેડૂતોને સરકારના પાક નુકસાન સહાય પેકેજ પરથી ભરોસો ઉઠી ગયો છે. પાક નુકસાન થયેલા ખેતરો હવે ખેડૂતો ખેડવા લાગ્યા છે અને ભારે વરસાદના કારણે મગફળી, કપાસ, તલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારે સાથે લાઈવ જોડાઈ ગયા છે. ફઝલ, વાત કરે કે ખેડૂતોના જે પ્રમાણે નુકસાન થઈ રહ્યું છે, હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ વળતરની જાહેરાત નથી કરવામાં આવી ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, શું અપડેટ? કરીને જે અતિવૃષ્ટિનો વરસાદ પડ્યો હતો તેને આજે એક મહિનાનો સમય થઈ ગયો છે. 23 ઓગસ્ટ થી લઈ 29 ઓગસ્ટ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના 6 તાલુકાઓમાં 20 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતોના તલ, કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. પરંતુ સર્વેનું માત્ર નાટક થતું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ આ જે આર્થિક પેકેજ છે, નુકસાની અંગેનું પેકેજ છે, તેની કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા જાહેરાત નથી કરવામાં આવી. એક મહિનાના સમયગાળામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સુરેન્દ્રનગરના પ્રભારી સચિવ રાકેશ શંકર અને કેન્દ્રીય જે અલગ અલગ સર્વેની ટીમો છે તે સુરેન્દ્રનગરમાં આવી રહી છે. માત્ર આવી અને સર્વેનું નાટક કરવામાં આવતા હોવાનો ખેડૂતો દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે 23 ઓગસ્ટ થી લઈ 29 ઓગસ્ટ સુધી વરસાદ પડ્યો હતો, જેને લઈને ખેડૂતોના તલ, કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ કુલ 5.85 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ જે આ વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોના ઊભા પાકો ભરી ગયા છે. ત્યારે આને એક મહિના જેટલો સમય થઈ ગયો છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજની જાહેરાત નથી કરવામાં આવી, જેને લઈને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો ના જે ફોન છે તે પણ અધિકારીઓ નથી ઉપાડી રહ્યા. જે સર્વેનું માત્ર ને માત્ર નાટક ચાલતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. સર્વેની ટીમોમાં પણ એક માત્ર ગ્રામ સેવક અને તલાટીઓને મૂકી દેવામાં આવ્યા છે અને ડિટેલ સર્વેનું માત્ર કાગળ ઉપર થતું હોવાનું છે તે બહાર આવી રહ્યું છે. હકીકતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને આ જે પાક નુકસાન થયું છે તેની કોઈ સહાય નહીં મળી શકે તે પ્રકારનો ઘાટ હાલ સર્જાઈ ગયો છે. તાત્કાલિકપણે હવે સરકાર પાસે ખેડૂતો પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જે આ નુકસાન પહોંચ્યું છે તેનું સર્વે હાથ ધરી અને તાત્કાલિકપણે વળતર ચૂકવવામાં આવે, પરંતુ સર્વે 6 મહિના કરે તો પણ થઈ શકે તેવી હજુ કોઈ પરિસ્થિતિ નથી. ત્યારે માત્ર સર્વેના નામના નાટક થતા હોવાનું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે. જી ફઝલ, ખેડૂતોને હજુ સુધી સહાય પેકેજ જાહેર નથી કરવામાં આવ્યું અને તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સર્વેનું ફક્ત એક નાટક હતું, હવે તો અધિકારીઓ પણ ફોન નથી ઉપાડતા, એટલે કે તંત્રની આ કેવી કામગીરી? અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, હવે આગળ ખેડૂતો શું પગલાં લઈ શકે છે? ખાસ કરીને આ મુદ્દે ખેડૂતો દ્વારા એક મહિનાના સમયગાળામાં અલગ 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 પ્રકારે આંદોલન આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે અને સરકાર સુધી ધારાસભ્યો દ્વારા પણ પત્ર લખવામાં આવ્યા છે. ધાંગધ્રા ધારાસભ્યો, પાટડી ધારાસભ્યો અને વઢવાણ ધારાસભ્ય દ્વારા સરકારને પત્ર લખી અને ખેડૂતોને જે નુકસાન થયું છે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. પરંતુ આ મામલે પણ હજુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કરવામાં આવ્યો. ખેડૂતોના તલ, કપાસ, મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન છે. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે અનેક ખેડૂતો તો એવા છે કે જેમને હાલ આ સર્વેમાં કોઈ પણ પ્રકારની સહાય મળી શકે તેમ ન હોવાના કારણે ખેતરો પણ ખેડવા લાગ્યા છે. ત્યારે હવે એક જ મુદ્દો છે કે સર્વે બંધ કરી અને તાત્કાલિક આર્થિક નુકસાન પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોના ખાતામાં સીધા આ નુકસાન વળતરના પૈસા જમા કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની માંગણી છે. અલગ અલગ આંદોલન અને અલગ અલગ પાર્ટીઓ દ્વારા પણ આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ફઝલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર